विश्व आरोग्य संस्थाए पण भारतनी परंपरागत दवा पद्धतिने मंजूरी आपी दीधी छे। आनाथी फरी एक वार स्पष्ट थाय छे के आपणा देशनी जूनी चिकित्सा पद्धतिनी आखी दुनियामां दबदबो छे। अत्रे नोंधनीय छे के आपणा देशनी परंपरागत दवा पद्धति पहेलाथी ज आखी दुनियामां जाणीती छे। त्यारे WHO ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिनની સ્થાપનાના હેતુથી કેન્દ્રની મોદી સરકાર અને WHO વચ્ચે એક કરાર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે, જેમાં WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે આયુષ મંત્રાલય અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વચ્ચે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને GCTMની સ્થાપના જામનગર ગુજરાત ખાતે કરવામાં આવશે। તે નોંધવું યોગ્ય છે કે વિશ્વની લગભગ 80% વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે। અત્યાર સુધીમાં WHOના 194 સભ્ય દેશોમાંથી 170 દેશોએ પરંપરાગત દવાઓનો ઉપયોગ સ્વીકાર્યો છે। કેન્દ્રની મોદી સરકાર પરંપરાગત દવા સાથે સ્થપાયેલા આ વૈશ્વિક જ્ઞાન કેન્દ્રમાં $250 મિલિયન US ડોલરનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે WHO સાથે કરાર પર હસ્તાક્ષર કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી। તેમણે ટ્વીટ કરીને આ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા।